નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદ તાલુકાના બેડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી, જ્યાં આણંદ જિલ્લાના 10 ગામોમાં આ સંકલ્પ યાત્રા રથનું પરિભ્રમણ થશે. તે સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓના વિવિધ ગામડાઓમાં દરેક જરૂરિયાતમંદ નાગરિકને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વિવિધ ગામમાં પહોંચી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના 6 તાલુકાના 10 ગામોમાં રથ હતો, જેમાં આણંદ તાલુકાના બેડવા ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. અહીં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, સરપંચ મનીષાબેન, ઉપસરપંચ, સભ્યો, આરોગ્ય વિભાગ, બેડવાના કર્મચારીઓ, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ ગામના વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અનેક પ્રકારની સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને તેને લગતી કામગીરી કરવામાં આવી હતી, જે તે અરજીનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. આજરોજ બેડવા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજનાઓનો જન જન સુધી લાભ પહોંચે એની માટેના અહીં 19 યોજનાઓનો સ્ટોલ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે આજે સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીં સાથે છે. એટલે આજે 11 થી 5 સુધી બેડવા ગામે તમામ યોજનાઓનો લાભાર્થીને સીધે સીધો લાભ ગામમાં ઘરે બેઠો પહોંચશે. એમાં દરેકનો આધાર કાર્ડનું છે, આયુષ્યમાન કાર્ડ છે, ખેતીવાડી ખાતામાં કોઈ કિસાન સન્માન નિધિનો કાર્ડ સુધારવાનું હોય, બેનિફિટ જે બી લાભ ના મળતા એના સુધારા વધારા અને જ લાભ મળવા પાત્ર હોય એના અહીંથી તુરંત લાભ મળે એ દિશાના કાર્ડો કાઢવામાં આવશે. અને સરકારશ્રીની યોજનાનો મહત્તમમાં મહત્તમ લોકો ઉપયોગ કરે એ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે દરેક ગુજરાતના અને દેશના ગામે ગામ અને શહેરે શહેર ફરી રહી છે એ અંતર્ગત સૌને જાગૃત કરવા માટે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને દરેક કાઉન્ટર પર ખૂબ લોકો સારી રીતે લાભ લઈ રહ્યા છે. અમે હમણાં જોયું તો છેલ્લા 2 કલાકમાં આયુષ્યમાન કાર્ડમાં 45 જેટલા રજીસ્ટ્રેશન થયા છે. આ સિવાય આધાર કાર્ડમાં પણ ખૂબ લાભી લાઈનો છે અને લોકો બધી જ યોજનાનો લાભ સારી રીતે લઈ શકે છે. અને એની માટેનું અમે સૂચન પણ કર્યું છે કે કોઈ પણ ગામમાંથી આવે એને તકલીફ ના પડે અને વ્યવસ્થિત લાભ મળે. અને આ સિવાય આજે વંચિત રહી જાય એ તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ અથવા મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરી કે ગ્રામ્ય કચેરીએ એનો લાભ લઈ શકે છે બાદમાં. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.